પાસપોર્ટ વિઝા વગર ભારત દેશમાં ઘૂસણખોરી કરતા બાંગ્લાદેશી નાગરિકોને સુરત રેલવે સ્ટેશન પાસેથી ઝડપી લેવામાં આવ્યો છે। એટલું જ નહીં, બાંગ્લાદેશી નાગરિકોના ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવનારની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। પોલીસ દ્વારા આ મામલે ઊંડાણીપૂર્વક તપાસ પણ શરૂ કરવામાં આવી છે। ઝડપાયેલા 6 લોકોમાં 3 મહિલાઓને પણ સમાવેશ થાય છે। સુરત રેલવે પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સુરત રેલવે સ્ટેશન પર 3 શંકાસ્પદ મહિલાઓ અને પુરુષો દેખાયા હતા, જેથી પોલીસે તેઓની અટકાયત કરી પૂછપરછ કરી હતી। પોલીસ તપાસમાં 6 લોકો બાંગ્લાદેશથી આવ્યા હોવાનું જાણવતા પોલીસ ચોંકી ઉઠી હતી। આ મામલે પોલીસે તપાસ કરતા તેઓની પાસે કોઈ પાસપોર્ટ કે વિઝા મળી આવ્યા ન હતા। આખરે 6 લોકો ઘૂસણખોરી કરીને આવ્યા હોવાનું બહાર આવ્યું હતું, જેથી પોલીસે હાલમાં આયંત્રણ રસ્તા પાસે રહેતા અને મૂળ બાંગ્લાદેશી પરવેજ આઈબા મિરડા, નયોન મોશીર મૌલા, બિસ્ટી અખ્તર આફ્તર સોરદાર, ફાતેમ ખાનુન અનવર મૌલા તથા ફરજાન ઉર્ફે બીઠી રૂકોલ ફોરાજીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસ તપાસમાં બાંગ્લાદેશી નાગરિકોનું ખોટું આધાર કાર્ડ પણ બનાવવાનું હોવાનું બહાર આવ્યું હતું, જેથી પોલીસે આ મામલે પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી અને બારડોલી ઉપલી બજાર પાસે રહેતા અને ખોટું આધાર કાર્ડ બનાવનાર જાબીર ફિરોજ પટેલને પણ ધરપકડ કરી હતી। આવા ખોટા દસ્તાવેજ તૈયાર કરનાર અન્ય 40મોને પણ પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે। તે દેવેપાળમાં પણ ઢકેલવામાં આવી હતી। યુવતીના કહેવા પ્રમાણે એને પાર્લરમાં નોકરી અપાવીશું અને 25,000 પગાર મળશે એમ કરીને એને અહીંયા બોલાવડાવેલી। બાદમાં એને મેકઅપ કરી અને કોઈ 3 પુરુષો સાથે જવાનું બોલતા એ ત્યાંથી ના પાડી અને પરત જવા માટે નીકળી ગઈ। સર, હાલ કેટલા લોકો પકડાયા છે અને આ કેટલું મોટું કૌભાંડ હોઈ શકે? આ આધાર કાર્ડ, ભારતના આધાર કાર્ડ કઢાવી લેવા એટલે બહુ ગંભીર મેટર છે। આમાં હજુ વધુ સખત તપાસ કરવામાં આવશે, કેમ કે આધારની જે કીટ છે એનો ઓટો જનરેટ ની કોઈ ફાયદો ઉઠાવી અને આ જાબી ફિરોજે આધાર કાર્ડ કઢાવેલા છે તો એમાં વધુ તપાસ બાદ કહી શકાશે કે અમને કઈ ટેકનિકથી કર્યા છે। સર, હાલ કેટલા લોકોને પકડ્યા છે આપે? હાલ 6 લોકોને પકડ્યા છે, આમાં બીજા 4 હજુ વોન્ટેડ છે અને આ જે જાબીર છે, જાબીર ફિરોજ, એની કીટનો ઉપયોગ થયેલો છે અને એમાં દુરુપયોગ થયેલો છે અને એના લીધે જ આ લોકો આધાર કાર્ડ મેળવી શક્યા વિધાઉટ ડોક્યુમેન્ટ। એટલે અમારા માણસોની ટીમે સખત મહેનત કરી અને જાબીરને પણ પકડી લીધેલો છે અને આગળનો તપાસ છે। સર, જામીલે અત્યાર સુધી કેટલા લોકોને સુરત લાવ્યો છે અને સુરતમાં શું કામમાં લગાવતો હતો? એ હજુ તપાસમાં બહાર આવશે કે અમને બીજા કેટલા આધાર કાર્ડ આ રીતે ખોટી પદ્ધતિથી કઢાવેલા છે, કેટલા બાંગ્લાદેશીઓને ભારતના નાગરિક બનાવવાની કોશિશ કરેલી છે, એ તપાસનો વિષય છે। એ હજુ વધુ તપાસ દરમિયાન જાણવા મળશે, કેમ કે આધારમાં એક એવું એમેન્ડમેન્ટ છે કે એની પૂરી પ્રોસેસ વગર એનો ડેટા નહીં મળી શકે। સર, આ બાંગ્લાદેશથી કઈ રીતે ભારતમાં ઘૂસ્યા લોકો? આ ખેતરોના રસ્તે બોર્ડર ક્રોસ કરી અને પછી આ લોકો કલકત્તા આવેલા, કલકત્તાથી ટ્રેનમાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ, ટીવી9 ઇન્ડિયા।